કપાસની ખેતીમાં દિવસે ને દિવસે કપરા ચઢાણ છે તે થઈ રહ્યા છે ટૂંકમાં અનેક હાડમારી અને મુશ્કેલીઓનો સામનો કપાસ પકવતો ખેડૂત અત્યારે કરી રહ્યો છે ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ ગુલાબી ઈયળનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ગુલાબી ઈયળની દવાઓ પણ મોંઘી થતી જાય છે આ ઉપરાંત જંતુનાશક ફૂગનાશક દવાઓનો ખર્ચ પણ વધી રહ્યો છે સાથે સાથે આવા જંગલી જનાવરોના ત્રાસને કારણે પણ કપાસના પાકમાં ઘણું બધું ઉત્પાદન છે તે ઘટી રહ્યું છે તમે મારા ખુદનો અત્યારે કપાસનો વિડીયો જોઈ રહ્યા છો કે અમારે જે સાડા બાર વીઘાનું કપાસનું ખેતર છે તેમાં આખે આખો માર્ગ છે તે રોજડાયક કરી નાખેલો છે આખો કેળો છે તે રોજડાએ પાડી દીધો છે આવા અનેક કેળાઓ છે તે ખેડૂતોના ખેતરે ખેતરે કપાસમાં જોવા મળી રહ્યા છે તો જંગલી જનાવરોનો અને રખડતા ઢોરોનો ત્રાસ પણ કપાસના પાકમાં છેલ્લા ઘણા વર્ષોથી આ સતત વધી રહ્યો છે છતાં પણ ખેડૂત મિત્રોને બીજો વિકલ્પ ન હોય કપાસની ખેતી જ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કરી રહ્યા છે કારણ કે મગફળી તુવેર એરંડા જેવા પાકોમાં શરૂઆતથી વાવેતરથી લઈ કાપણી સુધીની અવસ્થાઓ દરમિયાન ઘણું બધું નુકસાન છે અને પિયત પાણીની સુવિધા ન હોય તેવા ખેડૂત મિત્રો છે તે કપાસનો પાક છે તે વધારે વાવતા હોય કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય ઘણા ખેડૂત મિત્રોને છૂટું છવાયું આવું નુકસાન છે તે કપાસના પાકમાં જોવા મળતું હોય છે પરંતુ એકલ દોકલ આપણે મગફળી હોય દિવેલા હોય કે તુવેર હોય તો તેનું વાવેતર કરેલું હોય તો તેમાં ખેડૂતોને ફરતી કોરથી મોટાભાગના જંગલી જનાવરો છે તે પોતાના પાક ફેરબદલી કરેલા ખેતર હોય મગફળી કે તુવેર કે દિવેલા વાવેલા હોય તો તેમાં ભૂંડથી લઈ રોજ છે નીલગાય છે રખડતા ઢોર છે તેનો ત્રાસ છે તે કપાસ કરતાં પણ વધી જતો હોવાથી ખેડૂત મિત્રો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કપાસનો પાક છે તે વાવવાનું પસંદ કરે છે અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે પ્રશ્નભાઈ કપાસના પાકમાં આટલી બધી પરિસ્થિતિઓ ખરાબ હોવા છતાં પણ શા માટે ખેડૂતો કપાસ જ વાવે છે તો ખેડૂત મિત્રોને ખબર જ છે પરંતુ ખેતી નથી કરતા તેવા મિત્રોને આપણે જણાવીએ કે બીજા પાકોમાં પિયત પાણીની સુવિધા હોવી જોઈએ જ્યારે કપાસ જેવો પાક છે તે વાવણી આધારિત વરસાદ થાય ત્યારે પણ આપણે વાવેતર કરી દઈએ તો થોડું ઘણું પણ વરસાદ કદાચ ઓછો થાય તો પણ વિગે બે ચાર મણ કે પાંચ મણની આસપાસ કપાસ થઈ જાય બાકી બીજા પાકો આપણે વાવેલા હોય તો તેમાં બિયારણ ખાતર અને ખેડામણનો ખર્ચ પણ જો વર્ષ નબળું રહીએ તો ખેડૂતોને બહુ જ બની જાય છે એટલા માટે બીજા પાકો છોડીને કપાસનો પાક વાવવાનું ખેડૂત મિત્રો વધારે પસંદ કરે છે પરંતુ આ વર્ષે કપાસમાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તો ઉત્પાદન ઓછું છે અને ખેતી ખર્ચ છે તે અનેક ગણો વધી ગયો છે અને સામે કપાસના જે પોષણક્ષમ ભાવ હોવા જોઈએ તે ભાવ છે તે ખેડૂતોની ઈચ્છા મુજબના નથી મળી રહ્યા ગયા વર્ષે બે હજાર બાવીસો પચીસો સુધીના ભાવ ખેડૂત મિત્રોને મળ્યા હતા તેવા બજાર ભાવો અત્યારે નથી જોવા મળતા એવરેજ સોળસો પચાસથી લઈ સત્તરસોની આસપાસ ખેડૂત મિત્રો છે તે કપાસના અત્યારે ભાવો લઈને વેચાણ છે તે કરી રહ્યા છે ઘણા બધા સદ્ધર ખેડૂત મિત્રોએ ખૂબ સારું એવું મન છે તે મક્કમ રાખીને કપાસનો સંગ્રહ કરેલો છે પરંતુ આવકો ઘટવા છતાં પણ અત્યારે કપાસના ભાવોમાં જે તેજીનો જે કરંટ જોવા મળે જોઈએ તે તેજીનો કરંટ છે તે અત્યારે જોવા મળતો નથી અને પાંત્રીસ ચાલીસ ટકા જેવા સદ્ધર પ્રગતિશીલ ખેડૂતો છે તે કપાસનો સંગ્રહ કરીને રૂપિયા બે હજાર જેવો ભાવ થાય તેની રાહ જોઈ રહ્યા છે આ વર્ષે ખેડૂતોનો જે પ્રશ્ન છે બજાર ભાવનો તે ખરેખર આ બધા જ પાસાઓનો અભ્યાસ કરીને અમે ખુદ ખેતી સાથે અને કપાસની ખેતી વર્ષોથી કરી રહ્યા હોવાથી અમારો ખુદનો અનુભવ છે કે કપાસની ખેતીમાં કપાસના બે હજારથી બાવીસો પચીસોની આસપાસ કપાસના ભાવ મળે તો જ ખેડૂતો છે તે કપાસની ખેતીમાં ટકી શકે તેમ છે કારણ કે મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતરોમાં પણ આ વર્ષે ઘણો બધો વધારો હતો અને પોટાશ ખાતર છે આ ઉપરાંત બીજા સોલ્યુબર ખાતરોના ભાવમાં પણ ઘણો બધો વધારો હતો ટૂંકમાં કપાસનો ખેતી ખર્ચ એટલો બધો વધી ગયો છે કે જો બે હજાર કે બાવીસો પચીસો જેવા ભાવ ન મળે તો ખેડૂત મિત્રોને કપાસની ખેતીમાં ખાસ એટલું વળતર છે તે નથી મળતું અને આ જીદને કારણે જ ખેડૂત મિત્રો છે તે બે હજાર રૂપિયાની આસપાસ ભાવ થાય તેની રાહ છે તે જોઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમારા અનુભવ આધારે તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને અમારી વાત સાચી લાગતી હોય તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે તે નિર્ણયો લઈને કપાસના પાકનું ખૂબ સારું ઉત્પાદન મેળવો અને ખૂબ સારી એવી પ્રગતિ કપાસની ખેતીમાં કરો સારા બજાર ભાવો મળે તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો